વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પ્રથમ સત્રનું મૂલ્યાંકન 1 શીખીશું. તો આપણે આગળ પાઠ 1 થી 13 શીખી ગયા એનું જ અહીંયા પુનરાવર્તન કરવાનું છે મૂલ્યાંકનમાં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂલ્યાંકન 1 પ્રશ્ન 1. તો એમાં અ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે એમાં પહેલું, મારુતિ શબ્દનો શો અર્થ થાય છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો ગણપતિ, હનુમાન, ગરુડ કે પવન. આગળ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, આવશે હનુમાન. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે બીજું, નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે? તો જોઈએ ગીધ, મોર, શાહમૃગ, સામડી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબમાં આવશે શાહમૃગ પક્ષી, એ સૌથી ઊંચું છે. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન સી. હવે ત્રીજું, આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલ અશોક ચક્રનો રંગ કેવો છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે જવાબમાં, વાદળી, કાળો, લાલ, સફેદ. આગળ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, તો કેવો આવે? વાદળી. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે ચોથું, ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જોઈએ ઓપ્શન જૂનાગઢમાં, આણંદમાં, પાટણમાં કે દાંતીવાડામાં. તો શું આવે વિદ્યાર્થી મિત્રો? દાંતીવાડામાં. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ઓપ્શન ડી. પાંચમું, કયા નેતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો અહીંયા ઓપ્શન જોઈએ, જયપ્રકાશ નારાયણ, પંડિત જવાહરલાલ નહેરુ, ગાંધીજી, ડૉક્ટર રાધાકૃષ્ણન. તો જવાબમાં આવે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર રાધાકૃષ્ણન. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, એ હતો પ્રશ્ન 1નો અ. હવે જોઈએ પ્રશ્ન 1નો બ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો જોઈએ પહેલું, માછલીને પણ આપણી જેમ શ્વાસમાં લેવા ઓક્સિજન વાયુની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, શું આવે, ખરું કે ખોટું? તો ખરું. તો અહીંયા નિશાની ખરાણી કરીશું. હવે બીજું છે, ડાંગર ઉગાડવા ઉષ્કળ પાણીની જરૂર હોય છે, ડાંગર એટલે ચોખા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખી ગયા ડાંગર ઉગાડવા માટે પુષ્કળ એટલે કે વધારે પાણીની જરૂર હોય છે ને? હા. તો વિધાન સાચું છે એટલે આપણે અહીંયા બોક્સમાં ખરાની નિશાની કરીશું. હવે જોઈએ ત્રીજું, મોટા વિમાનો ઘણા ટૂંકા રનવે પરથી ઉડી અને ઉતરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે ખોટું, આપણે આગળ શીખી ગયા. તો અહીંયા બોક્સમાં આપણે કરીશું ખોટાની નિશાની. તો આ તો આપણો પ્રશ્ન એ. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછાશે. હવે જોઈએ પ્રશ્ન 2 એનો અ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી અને તેનો ઉપયોગ વાંચીને યંત્ર એટલે કે ઉપકરણનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા બોક્સમાં નામ આપેલા છે યંત્રના અને નીચે ચિત્ર અને વિધાન આપ્યા છે. તો આપણે એ વિધાન વાંચીને અને ચિત્ર ઓળખીને બોક્સમાં જે નામ આપ્યા છે યંત્રના, એ યંત્રનું નામ લખવાનું છે. તો જોઈએ પહેલું, તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. તો આપણે આગળ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, યાદ જ હશે, યાદ છે ને? હા. તો શું આવશે? જનરેટર. અહીંયા જનરેટરનું ચિત્ર જુઓ, જોયું ને? હા. હવે બીજું, તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે? તો શું આવે વિદ્યાર્થી મિત્રો? ડીગર. જુઓ અહીંયા તમે ડીગરનું ચિત્ર જોયું ને? હા. હવે જોઈએ ત્રીજું, તે કોઈ પણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ અવાજને કોઈ પણ ખલેલ વગર
સાંભળવા ઉપયોગી છે, તો એમાં આવશે જવાબમાં હેડફોન. તો અહીંયા તમે એનું પણ ચિત્ર જોઈ શકો છો, જોયું ને? હા, હવે પ્રશ્ન મેનો અ જોયો અને હવે જોઈએ બ. તો જુઓ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું, ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? તો આગળ આપણે શીખ્યા પાઠમાં શું આવે? પાલિતાણા. હવે બીજું જોઈએ, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબમાં નર્મદા નદી. કઈ આવે સૌથી મોટી નદી? નર્મદા. ત્રીજું, ગુજરાતમાં સૌથી મોટું વિમાન મથક કયા શહેર ખાતે છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે અમદાવાદ શહેર ખાતે. કયા શહેર ખાતે? અમદાવાદ. ચોથું, કયો જિલ્લો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શીખી ગયા કયો જિલ્લો આવે જવાબમાં? કચ્છ જિલ્લો. હવે પાંચમું, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો આવે વિદ્યાર્થી મિત્રો કચ્છ. જવાબમાં લખીશું કચ્છ. હવે જોઈએ પ્રશ્ન ત્રણ એનો અ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સમાં નામ આપેલા છે અને વિધાન આપેલું છે, તો આપણે એ વિધાન વાંચી બોક્સમાંથી જવાબ પસંદ કરીને સામે લખવાનો છે. તો જે પહેલું, મારા પાન દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે. આપણે પહેલા પાઠમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, જવાબમાં શું આવશે? કાજુ. કાજુના પાન એ દાંતના દુખાવાના ઉપચારમાં ઉપયોગી છે, તો આપણે જવાબમાં લખ્યું કાજુ. હવે બીજું, મારા પાન ઉધરસ અને મરડાની સારવારમાં ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવે? કારેલા. તો લખશું કારેલા. હવે જોઈએ બ. નીચે આપેલા દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અહીંયા આપણે શબ્દ સમૂહ જોવાનું છે. જોઈએ પહેલું, તિથિ નક્કી કર્યા વિના આવનાર. તો આગળ આપણે શીખી ગયા શું આવે જવાબમાં? અતિથિ. બીજું, ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે. તો એના માટે શબ્દ સમૂહનો શબ્દ શું આવે? માધુકરી. તો લખીશું માધુકરી. ત્રીજું, પારકાનું ભલું કરનાર. તો એના માટે શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો પરોપકારી. તો લખીશું પરોપકારી. હવે જોઈએ ક. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તે જે રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા આપણને નૃત્ય એનું ચિત્ર આપેલું છે અને નૃત્યનું નામ આપેલું છે. તો આપણે એ નૃત્યનું ચિત્ર અને નામ જોઈને એ કયા રાજ્યનું છે એ જવાબમાં લખવાનું છે રાજ્યનું નામ. અને બોક્સમાં રાજ્યના નામ આપેલા છે. તો જોઈએ પહેલું, ભાંગડા નૃત્ય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ભાંગડા નૃત્યનું ચિત્ર પણ આપેલું છે. તો તમને ખબર જ હશે ભાંગડા નૃત્ય કયા રાજ્યનું છે. તો શું આવે? પંજાબ રાજ્ય. તો લખીશું પંજાબ. બીજું, ભરતનાટ્યમ નૃત્ય. તો જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, જોયું ને? હા. તો ભરતનાટ્યમ એ નૃત્ય તમિલનાડુ રાજ્યનું છે. હવે જોઈએ ત્રીજું, ઓડિશી નૃત્ય. તો એનું પણ ચિત્ર તમે જોઈ શકો છો, જુઓ. જોયું ને? હા. તો ઓડિશી નૃત્ય એ વિદ્યાર્થી મિત્રો ઓડિશા રાજ્યનું છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર એનો અ. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તો અહીંયા જોડકા આપણે આપેલા છે અ અને બ વિભાગ. તો અ વિભાગમાં નદી કિનારે આવેલા શહેરો અને બ વિભાગમાં નદીઓના નામ આપેલા છે. તો આપણે શહેર એની સામે કયા શહેરમાં કઈ નદી આવેલી છે એ નામ નદીનું લખવાનું છે. તો જોઈએ પહેલું, આગ્રા શહેર. તો આગ્રા શહેરમાં કઈ નદી આવેલી છે વિદ્યાર્થી મિત્રો? યમુના નદી. તો આપણે લખ્યું યમુના નદી.
હવે બીજું જબલપુર શહેર, તો વિદ્યાર્થી મિત્રો જબલપુર શહેરમાં નર્મદા નદી આવેલી છે, તો આપણે લખીશું નર્મદા. ત્રીજું સુરત, તો વિદ્યાર્થી મિત્રો સુરતમાં તાપી નદી આવેલી છે, તો આપણે અહીં લખ્યું તાપી. હવે જોઈએ બ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તથા વાક્ય વાંચી વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા વિજ્ઞાનીનું ચિત્ર આપ્યું છે અને એ વિજ્ઞાની વિશેનું વિધાન આપ્યું છે, તો આપણે એ વિજ્ઞાનીનું નામ લખવાનું છે બોક્સમાંથી પસંદ કરીને. તો જોઈએ પહેલું ચિત્ર, જુઓ આને વિધાન જોઈએ. તેઓ યોગતંત્રના શોધક અને યોગસૂત્રના લેખક હતા, તો આ વિજ્ઞાનીનું નામ છે પતંજલિ, તો આપણે લખ્યું પતંજલિ. હવે જોઈએ બીજું, એમાં જુઓ ચિત્ર વિજ્ઞાનીનું જોયું ને, હા. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વાક્ય, તેઓ આકાશી પદાર્થોનું જ્ઞાન, ગ્રહોના કદ અને ગતિના માપ અંગેના વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા, તો આ વિજ્ઞાની કોણ છે વિદ્યાર્થી મિત્રો? ભાસ્કરાચાર્ય, તો લખીશું ભાસ્કરાચાર્ય. હવે જોઈએ ક, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિની સમાન આકૃતિ ઉત્તર આકૃતિઓમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર ઉત્તર આકૃતિઓ પાસે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા આ પાઠ, તો પ્રશ્ન આકૃતિ આપેલી છે એક અને ચાર ઉત્તર આકૃતિ, તો પ્રશ્ન આકૃતિની સમાન એટલે કે એના જેવી જે આકૃતિ હોય એનો ક્રમ અક્ષર એટલે કે ઓપ્શન લખવાનો છે બોક્સમાં. તો જોઈએ પહેલી આકૃતિ, પ્રશ્ન આકૃતિ જુઓ, જોઈ ને, હા. હવે ચાર ઉત્તર આકૃતિ આપેલી છે, તો કઈ પ્રશ્ન આકૃતિના જેવી સમાન છે જોઈએ. એ, તો એ પ્રશ્ન આકૃતિના જેવી આકૃતિ નથી. બી આકૃતિ, તો બી એ પ્રશ્ન આકૃતિના જેવી છે. સી એ પણ અલગ છે અને ડી એ પણ અલગ છે, તો જવાબમાં આવે ઓપ્શન બી, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. હવે જોઈએ બીજું, તો એની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ ને, હા. હવે ઉત્તર આકૃતિ જોઈએ, તો જુઓ ઓપ્શન એની ઉત્તર આકૃતિ એ પ્રશ્ન આકૃતિથી અલગ છે, ઓપ્શન બી એ પણ અલગ છે. જુઓ ઓપ્શન સીની આકૃતિ એ પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે અને ઓપ્શન ડી, તો ઓપ્શન ડી એ પણ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબમાં આવે ઓપ્શન સી, તો બોક્સમાં લખીશું આપણે ઓપ્શન સી. હવે ત્રીજું જુઓ, એની પ્રશ્ન આકૃતિ જોઈ ને, હા. હવે ઉત્તર આકૃતિ જોઈએ, તો જુઓ એની ઉત્તર આકૃતિ એ પ્રશ્ન આકૃતિના જેવી જ આકૃતિ છે અને બી ઓપ્શનની આકૃતિ એ અલગ છે, સીની પણ અલગ છે, ડીની આકૃતિ પણ અલગ છે, તો અહીંયા જવાબ આવે ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે પ્રશ્ન પાંચ જોઈએ, એનો અ, નીચે આપેલા દરેક ચિત્ર ઓળખી તથા વિગત વાંચી આપણા દેશના શ્રેષ્ઠ સ્થળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે અને એનું વાક્ય આપેલું છે અને એ શ્રેષ્ઠ સ્થળ કયું છે એનું નામ લખવાનું છે. તો જુઓ પહેલું, સૌથી ઊંચો બંધ, અહીંયા બંધનું ચિત્ર આપણે આપેલું છે, તો જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો જોઈએ ને, હા. તો સૌથી ઊંચો બંધ કયો છે? તો તેહરી, તો લખ્યું આપણે તેહરી. હવે બીજું, સૌથી લાંબી નદી, જુઓ અહીંયા ચિત્ર આપેલું છે નદીનું, જોયું ને, હા. તો સૌથી લાંબી નદી કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આવશે ગંગા નદી. શું આવે? ગંગા. ત્રીજું, સૌથી ઊંચું શિખર, તો અહીંયા શિખરનું પણ ચિત્ર આપેલું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું ને, હા. તો સૌથી ઊંચું શિખર કયું છે? કંચનજંગા, તો જવાબમાં લખીશું આપણે કંચનજંગા. હવે જોઈએ બ, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો અહીંયા વિધાન આપેલું છે એ વાંચી આપણે ઓળખી બોક્સમાંથી
નામ લખવાનું છે કે કઈ શહેર છે એમ. તો જોઈએ પહેલું, હું ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું શહેર છું. આપણે આગળ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, તો શું આવે, કઈ શહેર આવશે, જયપુર શહેર, તો લખીશું જયપુર. બીજું, હું ભારતની વેપારની રાજધાની ગણાતું શહેર છું, તો વિદ્યાર્થી મિત્રો કઈ શહેર આવે, મુંબઈ શહેર, તો લખ્યું મુંબઈ. હવે જોઈએ આગળ ક. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું સ્કૂટર, તો પેટ્રોલ આપે છે સ્કૂટર, એ પેટ્રોલથી જ ચાલે. તો પંખો, તો શું જવાબ આવે, વીજળી, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન બી. બીજું ઊંટ, તો ઊંટના બચ્ચાને વોતડું, તો ખતેડાના બચ્ચાને શું કહેવાય, ખોલકું, તો આપણે જવાબમાં લખ્યું ખોલકું. અને ઓપ્શન એ, તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. ત્રીજું દબાણ, તો બેરોમીટર, દબાણ એ શેનાથી મપાય, બેરોમીટર, તો તાપમાન એ શેનાથી મપાય વિદ્યાર્થી મિત્રો, તો આવશે થર્મોમીટર. શું આવે, થર્મોમીટર, એનો ઓપ્શન છે ડી, તો આપણે બોક્સમાં લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રથમ સત્રનું મૂલ્યાંકન એ પૂરું થયું. તો વિદ્યાર્થી મિત્રો તમારે ગૃહ કાર્યમાં મૂલ્યાંકન એક લખવાનું છે, એટલે તમારું પુનરાવર્તન થાય. તો પરીક્ષામાં આ મૂલ્યાંકન છે એ જ રીતે તમારું પેપર આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે ને આ મૂલ્યાંકનમાં, હા, તો ચલો આવજો.